ગીર સોમનાથના કોડીનારમાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં 8000 બાઇક અને 30000 યુવાનો જોડાયા હતા. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ, માજી સાંસદ દિનુ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ધરસિંહભાઈ બારડ સહિત અનેક અગ્રણીઓ આ શોભાયાત્રા સાથેની બાઇક રેલીમાં જોડાયા હતા. આ દ્રશ્ય છે ગીર સોમનાથના કોડીનારના, જ્યાં કારડીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનારના દેવડી ગામે આગામી 10મી તારીખે વીર દેદા બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિમિત્તે આજે વિશાળ શોભાયાત્રામાં બાઇક રેલી યોજવામાં આવી હતી, જેમાં કારડીયા રાજપૂત સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. આ બાઇક રેલીમાં માજી સાંસદ દિનુભાઈ સોલંકી, માજી ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડ, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી સાથે ગુજરાત કરણી સેના અધ્યક્ષ પણ જોડાયા હતા. આયે આપ દેખ રહે હો છત્રીએ લાખો કી તાદાદ મે આ સડકો પર ઉતરે હે, યે એકતા કા એક સ્વરૂપ હે. છત્રીએ પૂરે ભારત કે એક હો રહે હે, આપને દેખા હોગા. ઓર હમારી પ્રમુખતા સે માંગે રહેતી હે પરમાવતી ફિલ્મ કે ટાઈમ તો મુગ્ધ મે લગે થે, વો અવિલંબ વાપિસ લે સરકાર. ઓર સવર્ણાર્થી પિછડો કે લિયે આરક્ષણ કી વ્યવસ્થા કી થી ઉસકે લિયે ધન્યવાદ દેતે હે, પર જિતને ભી મુગ્ધ મે લગે હે વો વાપિસ લે. આજ યે રાજપૂતો કી એકતા આપ દેખ રહે હો. આજે કારડિયા રાજપૂત સમાજ દ્વારા યોજાયેલ ભવ્ય શોભાયાત્રા સ્વરૂપ રેલીના આકાશી દ્રશ્યો. કોડીનારના પેડાવાળા ગામેથી નીકળેલી આ રેલી દેવડી ગામે પહોંચી હતી, જ્યાં આશરે 8000 જેટલી બાઇક અને 30000 યુવાનો આ રેલીમાં જોડાયા હતા. 4 કિલોમીટર લાંબી બાઇક રેલીને લઈ ગીર સોમનાથ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. તો આશરે 100-150 વર્ષ પહેલા કોડીનાર પર મોમનાઓનો શાસન હતો, તો મોમનાઓના ત્રાસથી કોડીનારને મુક્તિ અપાવનાર વીર પુરુષ દેદા બાપાના સ્ટેચ્યુને દેવડી ગામે મૂકવામાં આવશે, જેના ભાગરૂપે કારડીયા રાજપૂત સમાજ એક બની આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.